चैप्टर नंबर 5 ની અંદર આપણે દ્રવ્યની જે વાયુ અવસ્થા છે તેની છેલ્લે વાત કરતા હતા. ઘન, પ્રવાહી અને વાયુ જે દ્રવ્યની ત્રણ મુખ્ય અવસ્થાઓ છે તે આપણે જોતા હતા. હવે આ ત્રણ અવસ્થાઓ કઈ રીતે અલગ પડે છે આપણે જોયું. ત્રણે ત્રણ અવસ્થાની અંદર એમના જે આકર્ષણ બળ છે એના લીધે અલગ પડે છે. ઘન અવસ્થાની અંદર ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ અલગ હોય, પ્રવાહીની અંદર આકર્ષણ બળ અલગ હોય અને વાયુની અંદર પણ આકર્ષણ બળ કેવું હોય અલગ હોય. ઘનને થોડું તમે ગરમ કરો એટલે શું થાય, પ્રવાહી થાય. પ્રવાહીને ગરમ કરો તો શું બને, વાયુ બને. એનો મતલબ એમ થઈ ગયો કે ઘનમાંથી પ્રવાહી બને છે. આવું ભણ્યા હતા આપણે કે ભાઈ ઘનમાંથી પ્રવાહી બને છે, ઘનમાંથી પ્રવાહી બને છે. તો ઘન પદાર્થ છે એમના ઘટક કણો વચ્ચેનું બોન્ડિંગ છે એ તૂટે છે. તૂટે છે એટલે ઉષ્મા મુક્ત થાય છે, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય, ઉષ્મા રિલીઝ થાય છે. ત્યાર પછી પ્રવાહીમાંથી જ્યારે વાયુ બને છે ત્યારે પણ શું થાય છે, બંધ તૂટે છે. બંધ તૂટે છે એટલે ઉષ્મા શું થાય, મુક્ત થાય. અને વાયુ અવસ્થા, વાયુ અવસ્થાની અંદર ઘટક કણો બહુ દૂર દૂર હોય, પ્રવાહીની અંદર ઘન કરતા થોડા દૂર હોય, એનાથી પણ દૂર કોના હોય, વાયુ. હવે વાયુમાંથી ફરી પાછું મારે શું બનાવવું હોય, પ્રવાહી બનાવવું હોય તો શું કરવું પડે, વાયુ પદાર્થને શું કરવો પડે, ઠંડો કરવો પડે. ત્યાર પછી ઠંડો કરશો એટલે શું કરશે, એના ઘટક કણો ખૂબ જ નજીક નજીક આવશે. એમાં એ જ ઘટક કણો નજીક અને જો વધુ ઠંડુ કરવામાં આવે તો ફરી પાછો કેવો પદાર્થ બનશે, ઘન પદાર્થ બનશે. છેલ્લે આપણે આવું પૂર્ણ કર્યા હતા. હવે ત્યાર પછી થોડા આપણે આગળ વધીએ. વાયુ અવસ્થા આ તો ઘન, પ્રવાહી અને વાયુની કોમન વાત હતી. હવે માત્ર ને માત્ર વાત કરીએ આપણે વાયુ અવસ્થાની. વાયુ અવસ્થા, ચાલો હવે વાયુ અવસ્થાની વાત કરીએ. આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર વાયુ અવસ્થા ભણવાની છે. ઘન અને પ્રવાહી બાર સેન્સની અંદર ભણશું. વાયુ અવસ્થા જે છે તે પૃથ્વી ઉપર આપણે જે રહીએ છીએ જેને ટ્રોપોસ્ફિયર કહેવાય, આપણે જે ભાગમાં રહીએ છીએ તે ભાગને, એ ટ્રોપોસ્ફિયર છે એ ગુરુત્વાકર્ષણથી ઘેરાયેલું છે. જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ લાગે છે તે ભાગને આપણે શું કહીએ છીએ, ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. ત્યાં માનવ જીવન શક્ય છે એટલે કે માનવી રહી શકે છે. એ ભાગની અંદર શું હોય, એ ભાગની અંદર ડાઈ નાઇટ્રોજન હોય, ડાઈ ઓક્સિજન હોય, H2O હોય, પાણીની બાષ્પ હોય, જેના કારણે માનવી જીવન શક્ય બને છે. તો આ જે છે N2, તો N2 તો કોણ છે, ગેસ છે ડાઈ નાઇટ્રોજન. એવી રીતે ઓક્સિજન પણ કોણ છે, ડાઈ ઓક્સિજન, એ પણ કેવો છે, ગેસ છે. H2O ની બાષ્પ એને પણ ગેસ કહી શકીએ, કેમ કે પાણીનું બાષ્પીભવન થશે તો શું બનશે, વરાળ બનશે, જેને આપણે ગેસ કહીએ છીએ. તો આ જે બધા છે વાયુઓ છે, આના કારણે આપણું જીવન છે તે શક્ય બને છે. હવે આ વાયુઓની કઈ ખાસ વિશેષતા છે, વાયુ પદાર્થ છે એ અલગ અલગ ગુણધર્મો ધરાવે છે, એમાંની કઈ કઈ વિશેષતા. હવે આવર્ત કોષ્ટક જે આપણે ભણી ગયા છીએ, આવર્ત કોષ્ટકનો જે અભ્યાસ આપણે કર્યો છે તે કંઈક એવું બતાવે છે કે આવર્ત કોષ્ટકની અંદર જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે તે એવું બતાવે કે ભાઈ હાઇડ્રોજનથી લઈ અને છેલ્લે તમે 108 નંબરના તત્વો સુધી આવો, હાઇડ્રોજનથી લઈ અને બધા જ તત્વોમાં તમે જોવામાં આવે તો આવર્ત કોષ્ટકની અંદર રહેલા જે બધા જ તત્વો છે એ બધા તત્વો વાયુ અવસ્થા ધરાવતા નથી સામાન્ય પરિસ્થિતિમાં. તો સામાન્ય પરિસ્થિતિમાં ક્યાં ક્યાં તત્વો વાયુ અવસ્થા ધરાવે એટલે કે વાયુ સ્વરૂપે જોવા મળે
છે તો આવર્ત કોષ્ટકના અમુક તત્વો એવા છે કે જે સામાન્ય પરિસ્થિતિમાં વાયુ અવસ્થા ધરાવે છે તો એ કયા કયા તત્વો છે હાઇડ્રોજન છે સમૂહ નંબર 1 નો નાઇટ્રોજન છે ઓક્સિજન છે ફ્લોરિન છે હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન પછી સમૂહ નંબર 18 જે છે નિષ્ક્રિય વાયુ તમામ નિષ્ક્રિય વાયુ તમામ આ બધા છે કેવા જોવા મળે છે ગેસ સ્વરૂપે જોવા મળે છે ફ્લોરિન સોરી 17 માં સમૂહમાંથી ફ્લોરિન બનાવશે આ બધા તત્વો હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ક્લોરિન અને સમૂહ નંબર 18 હિલિયમ ક્રિપ્ટોન આર્ગોન જે છે તે બધા આ તત્વો છે આખા આવર્ત કોષ્ટકની અંદર માત્ર આટલા તત્વો જ એવા છે કે જે સામાન્ય અવસ્થાની અંદર સામાન્ય સ્થિતિની અંદર મતલબ કોઈ પણ તાપમાન કે કોઈ પણ દબાણ ન આપતા આપમેળે વાયુ અવસ્થામાં હોય છે હાઇડ્રોજન કેવો હોય ડાયહાઇડ્રોજન તરીકે H2 તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાર પછી નાઇટ્રોજન નાઇટ્રોજન ડાયહાઇડ્રોજન તરીકે ઓળખાય ઓક્સિજન છે ડાયઓક્સિજન તરીકે ફ્લોરિન F2 ક્લોરિન Cl2 તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે હિલિયમ આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન છે એ બધા સિંગલ પરમાણુ તરીકે પણ વાયુ અવસ્થા ધરાવે છે હવે આ તત્વોના આ વાયુ અવસ્થાના કઈ ખાસ ગુણધર્મો છે દરેક વાયુ પદાર્થ છે એ પોતાનો અલગ ગુણધર્મ ધરાવે છે તો વાયુ અવસ્થાની અંદર એવા કઈ કઈ ખાસિયત છે કે જે જેનાથી આપણે કહી શકીએ કે આ પદાર્થ છે તે વાયુ પદાર્થ છે અથવા તો આપેલ તત્વ છે તે વાયુ છે તો જોઈએ વાયુ અવસ્થાની અંદર પ્રથમ એ નિકાલી શકીએ છે કે વાયુ ઉપર ખૂબ જ સંકોચનીય હોય છે વાયુ કેવા હોય ખૂબ જ સંકોચનીય હોય એક તો ખૂબ જ સંકોચનીય હોય છે ખૂબ જ સંકોચનીય હોય વાયુ વાયુના ઘટક કણો તમને ખબર છે કે કોઈ બીકરની અંદર વાયુ પદાર્થ જ્યારે ભરવામાં આવે છે તો એના ઘટક કણો આટલા દૂર હોય છે આ બધા વાયુઓના કોણ છે ઘટક કણો છે હવે આ વાયુઓ છે વાયુ પદાર્થ ત્યારે જ કહીએ છીએ કે એમાં એક ઘટક પર બીજા ઘટક કણ વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હોતું નથી સામાન્ય આકર્ષણ બળ હોય છે તેથી એકબીજાથી કેવા હોય દૂર હોય છે એટલે અહીંયા એવું કીધું છે કે સંકોચનીય હોય છે કોઈ કન્ટેનરની અંદર મેં વાયુ પદાર્થ ભરી દીધો છે હવે આ વાયુ પદાર્થ ઉપર હું દબાણની અસર લગાડું શું લગાડું દબાણ લગાડું પિસ્ટન દ્વારા તો શું થશે વાયુઓ કમ્પ્રેસ થશે આ ઘટક પણ એકબીજાની ખૂબ નજીક આવી જશે એટલે આવું થશે નજીક આવી જાય તો આવું થાય આટલા નજીક આવી ગયા આજે દિક્કત હતું એને અહીંયા દબાણ આપ્યું તો આટલા નજીક આવી ગયા હજી દબાણ આપ્યું તો હજી નજીક આવે તો એટલા માટે કહીએ છીએ કે વાયુ છે તે સંકોચનીય ગુણધર્મ ધરાવે છે બીજો એક અગત્યનો ગુણધર્મ વાયુ પદાર્થ ધરાવે છે વાયુઓ બધી દિશામાં સરખું દબાણ ધરાવે વાયુઓ બધી જ દિશામાં સરખું દબાણ વાયુ પદાર્થ એ બધી દિશામાં સરખું દબાણ ધરાવે એવું નહીં કે આ દિશામાં વધારે દબાણ છે આ દિશામાં ઓછું દબાણ છે આ એક બોઇલરની અંદર જે વાયુ પદાર્થ ભરેલો છે તેનું દબાણ આ બાજુ પણ એટલું જ હશે આ બાજુ પણ એટલું હશે નીચે પણ એટલું હશે અને ઉપર પણ એટલું હશે એટલે બધી જ દિશામાં એનું દબાણ છે તે કેવું હોય છે સરખું હોય છે ત્યાર પછી ત્રીજો જે અગત્યનો ગુણધર્મ છે કે વાયુઓ ઘન અને પ્રવાહી કરતા ઘણી ઓછી ઘનતા હોય છે ઘન અને પ્રવાહી પદાર્થ કરતા વાયુની ઘનતા છે કેવી હોય છે વાયુની ઘનતા ઓછી હોય છે શા માટે ઓછી હોય છે કારણ કે વાયુઓ કેવા હોય છે હલકા હોય છે હળવા હોય છે એમના ઘટક કણો એકબીજાથી ખૂબ દૂર હોય છે તેથી તેમની ઘનતામાં શું થાય છે ઘટાડો થાય છે જ્યારે પ્રવાહ ઘન અને પ્રવાહી કરતા આપની ઘનતા ઓછી હોય
સામાન્ય ઓછી હોય તો કે ઘન અને પ્રવાહી પદાર્થ કરતા વાયુઓના અણુઓ છે તે તેમની વચ્ચે આકર્ષણ બળ જે છે તે કેવું હોય ઓછું હોય છે માટે તેમની ઘનતા કેવી હોય છે ઓછી હોય છે ત્યાર પછી આગળનો ગુણધર્મ વાયુ કદ અને આકાર નિશ્ચિત નથી હોતા એનો કદ અને આકાર ક્યારે નિશ્ચિત હોતા નથી વાયુ પદાર્થ હોય એનું કદ કોઈ કહી શકે કદ અને આકાર નિશ્ચિત નથી હોતા ભાઈ વાયુનું કદ છે મેં અત્યારે એક લીટર પાત્રની અંદર વાયુ પદાર્થ ભરેલો છે તો એ બધી દિશામાં પ્રસરણ પામી ગયો છે એક લીટરના પાત્રની અંદર તો મને એમ લાગશે કે આ એક લીટર વાયુ છે એ એક લીટર વાયુ ફરી પાછા હું પાંચ લીટર ભરે પાંચ લીટરનું એક પાત્ર છે પાંચ લીટરનું એક પાત્ર તેમની અંદર ભરી દઉં છું આ જ વાયુ તો આ પાંચ લીટરમાં બધે પ્રસરણ પામી ગયો છે વાયુ તો હવે વાયુનું કદ કેટલું આ એક લીટરમાં ભરેલો છે તો પણ વાયુ એટલો છે પાંચ લીટરમાં ભરેલો તો પણ બધે ફેલાઈ ગયો અને રૂમની અંદર જો એ જ બોટલ ખોલી દઉં તો આખી રૂમની અંદર પ્રસરી જાય છે તો વાયુનું કદ કેટલું કદ નિશ્ચિત હોતું નથી સેના ઉપર આધાર રાખે દબાણ ઉપર આધાર રાખે છે પછી એમનો આકાર કદ અને આકાર જો હું ચોરસ પાત્રની અંદર ભરું ચોરસ બોટલની અંદર ભરું તો આકાર કેવો હોય છે તો એના જેનો આકાર કેવો હોય છે એવો હોય છે જેવા પાત્રની અંદર ભરું છું તેવો તેનો આકાર થાય છે એટલે કે કોઈ હું આકાર કહી શકતો નથી ભાઈ મને આવા પાત્રની અંદર ભરવાનું મન થયું આ પાત્રની અંદર વાયુ ભરી દીધો મારો આકાર કેવો થશે આવો એટલે વાયુ પદાર્થને કોઈ આકાર હોતા નથી જેવા પાત્રની અંદર ભરીએ છીએ તેવો આકાર છે ગ્રહણ કરે છે હવે વાયુઓ એકબીજાની કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે બધી દિશામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ શકે છે વાયુઓ જે છે ને અગત્ય વધારે એ છે કે વાયુઓની કોઈ પણ યાંત્રિક મદદ વગર આ એક વાયુ છે આ ઓટુ વાયુ છે આ એન્ટુ વાયુ છે આ બોટલની અંદર બધે જ ઓટુ ભરેલો છે આ પાત્રની અંદર બધે જ એન્ટુ ભરેલો છે ઓટુ અને એન્ટુ આ વાયુઓ છે એ કોઈ યાંત્રિક મદદ વગર એકબીજામાં જામાં આપમેળે ભળી શકે છે એટલે આને કોઈ એવો ફોર્સ આપવામાં આવતો નથી આ બોટલને ખોલી દો અહીંયાથી અને આ બોટલને અહીંયાથી ખોલી દો બંનેને જોઈન્ટ કરી દો અહીંયાથી તો આપમેળે વાયુઓ છે બીજામાં પ્રસરણ પામી અને બંને સરખી રીતે મિશ્ર થઈ શકે છે આવી રીતે મિશ્ર થઈ જશે આવી રીતે સરખી રીતે મિશ્રણ બનાવે છે તો આ શું થઈ ગયું મિશ્રણ સરખી રીતે મિશ્રણ બનાવે છે તો આમાં કોઈ એને ફોર્સ આપવો પડતો નથી કોઈ દબાણ આપવું પડતું નથી કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી વાયુઓ કેવા થઈ જાય છે આપમેળે મિશ્ર થઈ જાય છે ઓટુ અને એન્ટુ આપણે ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજન શુદ્ધ સ્વરૂપે તો નથી એમની અંદર એન્ટુ ભળેલો જ છે આપણને શરીરને ઓક્સિજનની જરૂર છે એટલે ઓક્સિજન લઈ લઈએ છીએ અને બાકીનું છોડી દઈએ છીએ એટલે આ ઓટુની સાથે એન્ટુ ભળેલો હોય બીજા વાયુઓ પણ ભળેલા હોય શુદ્ધ ઓક્સિજન તો વધો નથી ઓકે તો ચાલો લઈ લઈએ શ્વાસમાં શુદ્ધ ઓક્સિજન જાય છે તો આમ કરીને આમ ખાલી ઓક્સિજન જ જાય બહાર કાંઈ નીકળે જ નહીં બહાર બીજું નીકળે છે બીજા વાયુઓ મિશ્ર થયેલા છે એટલા માટે તો આ આ થઈ ગઈ વાયુઓની ખાસિયત હવે વાયુઓનું સરખામણું કારણ કે હકીકત એ છે કે તેમના અણુઓ વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયા થતી નથી વાયુ આવું શા માટે કરે એકબીજામાં ભળી શા માટે કરે કેમ કે વાયુના જે અણુઓ છે એ એકબીજા સાથે કોઈ એક વાયુનો અણુ છે કોઈ બીજા વાયુનો અણુ છે એ
एक बीजा साथे शुं करे छे कोई आकर्षण बल तो धरावता नथी। हवे आकर्षण बल धरावता ज ना होय तेने कोई पण नी अंदर मिश्र करो ए तो आपमेळे ज मिश्र थवाना। आ વાયુને આની સાથે કે બોન્ડિંગ તો કરવું છે નહીં, ખાલી અનાઓ જેવી રીતે દૂર 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 ગોઠવાયેલા છે આની સાથે અનાઓ દૂર દૂર ગોઠવા છે ને આવું બનાવ છે, એમની સાથે કોઈ પ્રક્રિયા તો કરવી નથી અમને, કેમ કે એમની વચ્ચે કોઈ આકર્ષણ બળ હોતું નથી માટે કોઈ પ્રક્રિયા થતી નથી, આપમેળે પ્રક્રિયા નથી થતી। બાકી જો હમણાં ગરમ કરો ને હીટ આપો ને ટેમ્પરેચર આપો ને દબાણ આપો તો પ્રક્રિયા થશે, પણ અહીંયા આપમેળે પ્રક્રિયાની વાત છે, કોઈ પણ પ્રક્રિયા કર્યા વગરની વાત છે। તેમની વર્તન તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામો પરથી શોધાયેલા હવે વાયુઓ છે, વાયુઓ તો પછી એમનું વર્તન છે એ કઈ રીતે આપણે પારખી શકીએ? આ તો આપમેળે પ્રસન્ન પામે છે। તો વાયુઓનું વર્તુણક છે એમના પ્રાયોગિક પરિણામો છે, પ્રેક્ટિકલ જે માહિતી છે એના ઉપરથી એમના ઉપર તાપમાનની અસર, દબાણની અસર વગેરે અસરોના અભ્યાસ ઉપરથી આપણે વાયુઓને ઓળખી શકીએ છીએ કે વાયુઓના ગુણધર્મો કેવા હોય છે, એનું વર્તન કેવું હોય છે, એ પ્રક્રિયાઓ કઈ રીતે કરે છે, આ દરેક એનો એના જે પાસાઓ છે તે આપણે વાયુઓના નિયમો ઉપરથી અભ્યાસ કરી શકીએ છીએ। તો ચાલો વાયુઓના નિયમોનો અભ્યાસની અંદર પ્રથમ આપણે જોઈએ કે વાયુ અવસ્થાનું વર્ણન કરે છે। હવે 1962 ની અંદર આપણે વાયુઓના નિયમોનો અભ્યાસ કરશું, વાયુઓના ભૌતિક ગુણધર્મો કેટલીક સદીઓનું પરિણામ। વૈજ્ઞાનિકો રોબર્ટ બોયલ 1662 માં વાયુઓના ગુણધર્મની હતા, રોબર્ટ બોયલે પહેલા 1662 ની અંદર બોયલ નામના વૈજ્ઞાનિકે વાયુઓ માટેનો નિયમ આપ્યો। એ વાયુઓ માટેના નિયમો કઈ ખૂબ જ સમજૂતી આપતા હતા। એ નિયમ શું કહેતો હતો? એ નિયમ સૌ પ્રથમ કરેલા તેમને નિયમોનું સૂત્રિત કર્યા કે બોયલના નિયમ તરીકે ઓળખાય છે। 1962 ની અંદર વાયુઓ ઉપર પ્રયોગ કરી અને પ્રથમ નિયમ આપ્યો રોબર્ટ બોયલે, એને બોયલના નિયમ તરીકે ઓળખાય છે। હવે આ બોયલનો નિયમ શું છે? બોયલના નિયમ તરીકે ઓળખાય આ બોયલનો નિયમ સમજૂતી શેની આપે છે? તો કે બોયલ નામનો જે વૈજ્ઞાનિક હતો એમણે જે પ્રયોગો કર્યા વાયુઓ ઉપર, એમણે વાયુઓનું કદ લીધું, પછી શું કર્યું? કદની સાથે કોઈ એક ચોક્કસ કદ ધરાવતો મતલબ એક બીકરની અંદર આવું કે આની અંદર વાયુ લઈ લીધો, શું લીધો? વાયુ લઈ લીધો, વાયુ લીધો, વાયુ લીધો હોય તેમનું કદ એમણે કંઈક લીધું હશે, જે કંઈ બીકર લીધું એમ આટલા બીકરની અંદર આટલું આટલું એમ કંઈ કદ લીધું એમ, કદ ને હું વી વડે બતાવી શકું। પછી એ જ વાયુઓ ઉપર શું કર્યું? દબાણ, દબાણ, દબાણને હું પી વડે બતાવી શકું। તો કદ અને દબાણ, વાયુઓનું દબાણ અને કદ વચ્ચે દબાણ આપતા એના કદની અંદર શું ફેરફાર થાય છે, અથવા તો કદ વધારતા દબાણની અંદર શું ફેરફાર થાય? કોઈ પણ વાયુ હોય, આ કોઈ પણ વાયુ તેમની અંદર દબાણ તો હોય અને બીજું કદ હોય કે નહીં, તો આ દબાણ અને કદ બંને હાજર હોય તો આમાંથી એક રાશિ જે છે દબાણ છે, દબાણ માત્ર ને માત્ર આના ઉપર દબાણ વધારે તો શું થાય? તો કે એનું કદ સંકોચાય, દબાણ વધે તો શું થાય? કદ ઘટે, અને કદ વધે તો શું થાય? દબાણ ઘટે, આવું થાય ને। આમની અંદર આ કોઈ એક વાયુ ભરેલો છે, આમનું કદ આટલું છે, આવું બીકર છે, આમની અંદર હું દબાણ આપું તો શું થાય? કદની અંદર ઘટાડો થાય એટલે આવું થાય, એ જ બીકરની અંદર કદની અંદર ઘટાડો થશે એટલે આવું થશે। અહીંયા દબાણ જોવો તો કેટલું છે? આટલું છે, આટલી જગ્યા છે,
અહીંયા દબાણનું વિસ્તર જો આટલું છે તો દબાણ વધારતા કદમાં શું થાય ઘટાડો થાય એટલે કે દબાણ વધે તો કદ શું થાય ઘટે દબાણ વધે તો કદ ઘટે કદ વધે એટલે શું થાય એનાથી ઉલટું થાય હવે જો કદ વધારી દો આ કદ વધારી દીધું કદ વધારી દીધું તો આ દબાણ શું થશે ઘટશે તો કદ વધે તેમ દબાણ ઘટે કદ વધશે તેમ દબાણ ઘટશે દબાણ વધશે તેમ કદ ઘટશે તો બંનેનો સંબંધ કેવો થઈ ગયો વ્યસ્ત થઈ ગયો કે નહીં તો ચાલો બોયલનો નિયમ આપણને એ જ સમજાવે છે ચાલો બોયલનો નિયમ જોઈએ કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના કયા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેને કોઇલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અચળ તાપમાને એટલે કોઈ ચોક્કસ તાપમાન લઈ લીધું કે ભાઈ 200 કેલ્વિન તો 200 કેલ્વિન સોરી 300 કેલ્વિન તો 300 કેલ્વિન તાપમાને જ આ પ્રક્રિયા થાય છે એટલે કીધું કે અચળ તાપમાન નિશ્ચિત જથ્થા ચોક્કસ જથ્થો લઈ લીધો આ જથ્થો ફિક્સ છે અમારો નિશ્ચિત જથ્થા વાયુનું એટલે આ વાયુ પદાર્થ છે વાયુનું દબાણ હવે આના ઉપર દબાણ કેવું હોય છે તો કે તેમનું કદ જે છે ને કદ એના વ્યસ્ત પ્રમાણમાં આવે છે દબાણ કેવું હોય છે કદના વ્યસ્ત પ્રમાણમાં કદ ઓછું હોય છે તો દબાણ વધારે દબાણ વધારે હશે તો કદ કેવું હશે ઓછું તો વ્યસ્ત પ્રમાણ બતાવો હોય તો P ચલે છે દ્વારા ઉપર V આનો મતલબ એમ કે P વધે તો V ઘટે V વધે તો P ઘટે આ થઈ ગયો આપણો બોયલનો નિયમ બોયલનો નિયમ કયો નિયમ થઈ ગયો બોયલનો નિયમ દબાણ વધતા એના કદની અંદર શું થાય છે ઘટાડો થાય છે અચળ તાપમાને નિશ્ચિત જથ્થામાં કોઈ ચોક્કસ તાપમાને નિશ્ચિત વાયુનો જથ્થો લીધો હવે એનું દબાણ કેવું હોય છે તો કે દબાણ છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે P ચલે છે ગોમ ઓપન V અને આપણે ગાણિતિક સ્વરૂપ બોઇલનું કરીએ છીએ હવે પ્રપોર્શનલ હટાવવો હોય તો ત્યાં કોઈ વાયુનો અચળાંક મૂકવો પડે પ્રપોર્શનલ ફેક્ટર વાયુ અચળાંક જે છે એ કે મૂકવો પડે જે સપ્રમાણતા અચળાંક છે તો અહીંયા હું જો કે મૂકું તો આવું લખી શકું કે ના લખી શકું P is equal to K V આવું લખી શકું કે નહીં તો આ જે ગાણિતિક સ્વરૂપ છે આવતીકાલે લેક્ચર નંબર 5 ની અંદર આપણે બોઇલના નિયમનું ગાણિતિક સ્વરૂપ જોઈશું આ દરેકે દરેક વાયુના નિયમો છે તમે 12th સાયન્સ ની અંદર દ્રાવણો ચેપ્ટર ની અંદર આનો ખૂબ ઉપયોગ થશે એટલે સમજવા ખૂબ જરૂરી છે તો વાયુઓની અંદર બોઇલનો નિયમ ગ્રાફ સાથે આવતીકાલે જ્યારે ફરી પાછા આપણે જ્યારે આવશું ત્યારે વિશેષ ડિટેલમાં આપણે એને સમજીશું લેક્ચર નંબર 5 ની અંદર ચાલો